आज गिरनारी मंडल नो 80मो वेबिनार से आजना वक्ता से डॉक्टर फाल्गुनीबेन शेठ जो आपने जांबू विषय माहिती आपसे जो गवर्नमेंट साइंस कॉलेज भिलाड़ मा बॉटनी मा लेक्चरर तरीके कार्यरत से जो आपने जांबू विषय माहिती आपसे डॉक्टर फाल्गुनीबेन शेठ जो परबीय सबना विद्यार्थीनी रही चुक्या से અને ભાવનગરમાં પણ તેઓ સાયન્સ કોલેજમાં બીએસસી નો અભ્યાસ કરેલ છે અને એમએસસી અને પીએચડી કાર્ય એ સુરતમાં કરેલ છે તો હું ડોક્ટર ફાલ્ગુનીબેન શેઠને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે ડોક્ટર ફાલ્ગુનીબેન શેઠ નમસ્કાર શ્રોતા મિત્રો, મિતાલિયા સાહેબ તરફથી જે પરિચય આપવામાં આવ્યો હતો એમાં એક અધૂરપ જે જણાઈ હતી તે પૂરતી કરું કે ભાવનગરની અંદર સાયન્સ કોલેજમાં જયારે ભણવાનું થયું ત્યારે હું એમની વિદ્યાર્થીની રહી ચૂકી છું અને બોટનીનું પ્રાથમિક જ્ઞાન મને એમના તરફથી પ્રાપ્ત થયું છે અને આગળ ઉપરનું જે કઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે ડોક્ટર મીનુ પરબિયા સાહેબને આભારી છે. તો સૌ પ્રથમ આ તબક્કે ગિરનારી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મને આ વેબિનાર આપવા માટે આમંત્રણ આપવા બદલ. આશા રાખું કે ઘણું સારું હું કંઈક પ્રદાન આની અંદર કરી શકું. તમારામાંથી ઘણા બધા પાસે ઘણું બધું સારું જ્ઞાન છે અને એ જ્ઞાનનું આદાન પ્રદાન થઈ શકે તેના માટેનો આ એક સ્પેશિયલ પ્લેટફોર્મ છે એટલે એ સ્પેશિયલ પ્લેટફોર્મ પર જોડાતા આજે મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી થઈ છે. આજનો વેબિનાર મુખ્યત્વે જાંબુ આધારિત રાખ્યો છે તેનું મુખ્ય કારણ શું છે તે હું જરા આગળ પ્રેઝન્ટેશનમાં તમને જણાવવા માંગીશ. પરંતુ અત્યારે હવે આપણે આપણા સૌનું જાણીતું એવું અને લગભગ નાના મોટા સૌને પ્રિય હોય તેવું જે ખટમધુરું અને સરસ મજાના સ્વાદવાળું એવું જે ફળ છે જાંબુ તેના વિશે અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે જાંબુને ગુજરાતીમાં જાંબુ કહીએ છીએ, હિન્દીમાં જામુન તરીકે ઓળખીએ, ઇંગ્લિશમાં એને બ્લેક પ્લમ્સ અથવા તો ચાવા પ્લમ્સ તરીકે ઓળખીએ છીએ. તો વૈજ્ઞાનિક ભાષામાં એને સિઝિજિયમ જામ્બોલાના તરીકે ઓળખવામાં આવે છે. હવે અત્યારે આપણને એક પ્રશ્ન થાય કે જાંબુ જેવું સરસ મજાનું નામ હોવા છતાં બોલતા બોલતા જીભના લોચા વળી જાય એવું આવું વૈજ્ઞાનિક નામ આપવાની શું જરૂર? તો વૈજ્ઞાનિક નામ આપવા માટે એની પાછળ એક ખાસ કારણ છે. સે ફોર એક્ઝામ્પલ, તમે ગુજરાતની વાત કરીએ તો આપણે અહીંયા કહીએ છું કે ભાઈ મને બટેટાનું શાક ખાવું છે. તમે એ જ બટેટાને જ્યારે હિન્દી ભાષા બોલાતી હોય એવા કોઈ પ્રાંતમાં જઈને વાત કરો છો તેને આપણે આલુ તરીકે ઓળખીએ છીએ. વળી પાછું અંગ્રેજી ભાષા જ્યાં બોલાતી હોય તો ત્યાં એને પોટેટો તરીકે ઓળખાય છે. તો એક જ ફળ અથવા એક જ વનસ્પતિ હોય તેમ છતાં પણ જેમ જેમ વિસ્તાર બદલાય છે, ભૌગોલિક પરિસ્થિતિ બદલાય છે, બોલી બદલાય છે, એના નામ બદલાઈ જતા હોય છે અને જયારે નામ બદલાઈ જાય છે ત્યારે એની ઓળખ પ્રસ્થાપિત કરવાનું અઘરું થઈ જાય છે. હિન્દી પ્રાંતમાં જઈ અને આપણે બટેટા માંગીએ તો શક્ય છે કે માણસને કાં તો સમજ નહીં પડે અથવા તો એક ભરતી આઈટમ આપણી સામે લાવીને મૂકી દે. તો વૈશ્વિક લેવલે આવી ઓળખાણની સમસ્યા ઉભી થવી એ તો ખૂબ સામાન્ય છે. કારણ કે દરેક વિશ્વની વાત કરીએ તો વિશ્વના દરેક પ્રાંતોની અંદર, દરેક વિસ્તારોની અંદર ભૌગોલિક પરિસ્થિતિઓ અલગ છે, ખાનપાનની પદ્ધતિઓ અલગ છે, દરેકની બોલીઓ અલગ છે. તો આખા એ વિશ્વની અંદર કોઈ એક નામ લેવામાં આવે અને એ નામ વિશ્વનો, પછી જાપાનનો કોઈ માણસ હોય કે યુએસએ નો હોય કે ભારતનો હોય કે ચીનનો હોય કે પાકિસ્તાનનો હોય, એ બધાને સિઝિજિયમ જાંબુલાના કહેવામાં આવે તો એ એક જ માત્ર વનસ્પતિની ઓળખ પર પ્રસ્થાપિત કરી શકે તેવી રીતની જે વૈજ્ઞાનિક ઢબની પદ્ધતિ અસ્તિત્વમાં આવી, વૈજ્ઞાનિકોએ દરેક વનસ્પતિને એક ચોક્કસ નામ આપવાનું નક્કી કર્યું અને એ નામ આપવા માટેના કેટલાક નામકરણના સિદ્ધાંતો બનાવવામાં આવ્યા અને સિદ્ધાંતોના આધારે દ્વિનામી નામકરણ પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ આપણે જેમ ગુજરાતની અંદર સામાન્ય રીતે ત્રણ નામ વાળું નામકરણ પદ્ધતિ ફોલો કરીએ છીએ, જેમાં આપણું પહેલું નામ એટલે આપણે પોતાનું નામ કહીએ છીએ, પછી આપણા પિતાજીનું નામ કહીએ છીએ અને પછી આપણી અટક અને એના દ્વારા એ આપણે આખી આપણી ઓળખ આપીએ છીએ. તેવું વનસ્પતિની અંદર
બે નામના કોમ્બિનેશનથી એનું એક નામ જે છે તે બને છે અને એની ઓળખ નક્કી થાય છે. તો અહીંયા આગળ પહેલું નામ જે છે, જેમ કે આપણા કિસ્સામાં સિઝિજિયમ, તો એ પ્રજાતિ છે, અને જાંબુલાના તો એની જાતિ છે. અને પ્રજાતિ અને જાતિ એ બંનેનું નામનું જે કોમ્બિનેશન બને છે એ કોમ્બિનેશનથી જે એક વનસ્પતિની ઓળખ પ્રસ્થાપિત થાય છે. અને સિઝિજિયમ જાંબુલાના એટલે તમે આખા એ વિશ્વમાં ગમે ત્યાં જાઓ પણ એ જાંબુ વનસ્પતિની વાત કરે છે. તો આ એનું વૈજ્ઞાનિક મહત્વ છે. જાંબુ આપણે સૌ જાણીએ છીએ એક મધ્યમ કદનું ઘટાદાર વૃક્ષ છે, સદા હરિત હોય છે, બારે મહિના સરસ મજાનું લીલુંછમ દેખાતું રહે છે. કારણ કે એના પાન જે છે એ મધ્યમ કદના લગભગ 3-4 ઇંચ ના સાઈઝ વાળા સરસ લીસી ચળકતી સપાટી ધરાવતા હોય તેવા, સ્પર્શ કરીએ તો જરા ચરમીય હોય તેવા આપણને લાગે છે, અને જ્યારે કુમળા પર્ણ હોય તો સરસ મજાનો સ્વાદ ધરાવનારા પણ છે, એટલે કુમળા પર્ણોને ખાઈ પણ શકાય છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, ફોટોની અંદર તમે જોઈ શકો છો કે જાંબુના ફળ આપણને દેખાડ્યા છે. તો જાંબુના ફળ આપણે સૌ જાણીએ છીએ એ પણ નાનાથી મધ્યમ કદના ફળ હોય છે. દરેક ફળ જ્યારે શરૂઆતમાં હોય તો રંગે લીલું હોય, ધીરે ધીરે પરિપક્વ થાય એમ ગુલાબી લાલ રંગ ધારણ કરતું જાય છે, અને એકદમ પરિપક્વ ફળ હોય તો એ ઘેરા કાળા રંગનું અથવા તો ડાર્ક રીંગણી કલર જે કહીએ અથવા જાંબુડિયો રંગ કહીએ તો જાંબુડિયો રંગ ધારણ કરે છે. એકચ્યુઅલી જાંબુડિયો રંગ જ જાંબુ શબ્દ પરથી આવ્યો છે, એટલે આપણે સૌ એ રીતે જાંબુથી જાણીતા છીએ, ઓળખાણ આપણને થયેલી છે. નીચે ઇન્સર્ટ તસવીરની અંદર જાંબુના થળિયા બતાવ્યા છે. એનું મુખ્ય કારણ છે કે આપણે જાંબુના થળિયાના પણ ઔષધીય ઉપયોગ વિશે વાત કરવાના છીએ. હવે જેમ અગાઉ મેં તમને વાત કરી કે જાંબુનું વૈજ્ઞાનિક નામ છે સિઝિજિયમ જાંબુલાના, અન્ય એનું સમાનાર્થી નામ જે છે અથવા તો એનું બીજું એક નામ છે દેટ ઇઝ યુજેનિયા જાંબુલાના, તો એવી જ રીતે સિઝિજિયમ પ્રજાતિની અંદર આ જે જાંબુનું કુળ છે એ કુળની અંદર એના પ્રજાતિની અંદર એના અન્ય કેટલાક ભાઈ બહેનો અથવા તો અન્ય કેટલાક કુટુંબી સભ્યો જે છે એની આપણે વાત કરીએ તો એમાંનું પહેલું છે સિઝિજિયમ હેનિયમ. તો આ સિઝિજિયમ હેનિયમ જે છે એ પાણી જાંબુ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે પાણીનો જળાશય જ્યાં હોય, પાણીનો સોર્સ જ્યાં રહેતો હોય, નદી છે, સરોવર છે, તો એના કિનારે આ વનસ્પતિ આપણને થતી જોવા મળે છે. આ વનસ્પતિના ફળ જે લાગે છે એ ગોળાકાર હોય છે, કદમાં નાના હોય, પલ્પ ખૂબ ઓછો હોય, સ્વાદમાં વધુ ખાટા હોય છે. આપણે સામાન્ય જાંબુ જે ખાઈએ છીએ એની સરખામણીમાં ખાટા વધારે લાગે છે, પરંતુ ઔષધીય ગુણોની જો વાત કરીએ તો ઔષધીય ગુણોની સરખામણીમાં તે જાંબુની સમકક્ષ મૂકી શકાય છે. માટે ઔષધીય ઉપયોગ માટે સિઝિજિયમ હેનિયમ જે છે એને પણ વાપરી શકાય એમ છે. બાજુમાં બીજી એક જે આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ તે સિઝિજિયમ મેલસન્સિસ છે. આને આપણે ગુજરાતીમાં ગુલાબ જાંબુ તરીકે ઓળખીએ છીએ. જાંબુની જ એક જાત છે પણ આ જાતને આપણે ગુલાબ તરીકે ઓળખીએ છીએ, કારણ કે અહીંયા આગળ નીચેના તસવીરમાં તમે એના ફળ જોઈ શકો છો. એના ફળ પ્રમાણમાં નાના હોય છે પરંતુ સ્વાદમાં ખૂબ રસાળ હોય છે, અને ખાઈએ ત્યારે જાણે ગુલાબ ખાતા હોય એવો સરસ મજાનો સ્વાદ આપે છે. મીઠાશ ઓછી હોય છે પરંતુ તેમ છતાં ખાવામાં સારા લાગે છે, તો આને આપણે ગુલાબ જાંબુ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આપણે ત્યાં આ બહુ જ કોમનલી અવેલેબલ નથી. સાપુતારામાં અને એનાથી ઉપર દાણો રોડ બાજુ કેવી રીતે ક્યાંક ક્યાંક એના ઝાડ જોવા મળી જાય છે. ઉપરની તરફ તમે જોઈ શકો છો સફેદ રંગના જે છે આ જાંબુ દક્ષિણ ગુજરાતના માર્કેટમાં અને મહારાષ્ટ્રના માર્કેટમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળે છે. ખૂબ પાણીદાર હોય છે, રસાળ હોય છે, વચ્ચેથી નાનકડો એક થળિયો નીકળે છે અને આખા એ જાંબુને ખાઈ શકાય છે. ઘણા એને સફેદ જાંબુ અથવા તો આ બાજુ એને કાંદા કહેવાનો પણ રિવાજ છે, સફેદ કાંદા કહે છે. તે સિઝિજિયમની સેમરેન્જિસ કરીને એની એક જાતિ છે. અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો એ સફેદ જાંબુ જે છે એમાં જ લાલ રંગ અથવા તો ગુલાબી રંગની પણ જાતિઓ અસ્તિત્વમાં જોવા મળે છે. નીચે
જે આપણે સામાન્ય જાંબુ તરીકે ઓળખીએ છીએ તે સિઝિજિયમ ક્યુમિની અથવા તો સિઝિજિયમ ચાંબોલાના, આ બંને એક જ વનસ્પતિના નામના પર્યાય છે. તો એના ફ્રૂટ્સને આપણે જોઈ શકીએ છીએ. હવે આ જાંબુ વનસ્પતિ જે છે એનું વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવેલું વર્ગીકરણ જે છે તે પણ જોઈ લઈએ. તો મેં તમને અગાઉ જેમ સમજાવ્યું કે વૈજ્ઞાનિક નામકરણનું પણ ખૂબ મહત્વ છે, એમ દરેક વનસ્પતિની પુષ્કળ બધી માહિતી આપણી પાસે હોય અને માહિતીના આધારે અમુક ચોક્કસ લક્ષણોને જોઈને એની ઓળખ કરીને તારવીને એનું વર્ગીકરણ નક્કી કરવામાં આવે અને વર્ગીકરણના આધારે એ જે તે વનસ્પતિની માહિતી પ્રાપ્ત કરવાનું સરળ બની રહેતું હોય. તો આવું વૈજ્ઞાનિક ઢબનું વર્ગીકરણ જે છે તેના આધારે એને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપસૃષ્ટિ એની એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી છે. આવૃત બીજધારી વનસ્પતિનો અર્થ શું થાય કે અહીંયા આગળ જે બીજ બનતા હોય છે એ બીજની ફરતે કંઈક રક્ષણાત્મક આવરણ હોય, અને એ રક્ષણાત્મક આવરણ એટલે આપણે ફળ સ્વરૂપે એને જોઈ શકીએ છીએ. એનો ક્લાસ વિભાગ જે છે એ દ્વિદળી છે, ડાયકોટિલેડોન્સ, એને ગુજરાતીમાં આપણે દ્વિદળી કહીએ. એટલે કે અહીંયા જે બીજ બને છે એ બીજની અંદર બીજપત્રોની સંખ્યાને જો જોઈએ તો એ હંમેશા બે હોય. પછી એનો ઉપવર્ગ જો જોઈએ તો ઉપવર્ગ છે પોલિપિટાલી, ગુજરાતીમાં એને મુક્તદલા કહેવામાં આવે. નામ પરથી જ ખબર પડે છે કે અહીંયા જે પુષ્પ હોય એ પુષ્પની અંદર દલપત્રો મુક્ત રહેતા હોય છે. થોડા સરળ ભાષામાં સમજીએ તો એના જે ફૂલ છે એ ફૂલની અંદર જેને આપણે પાંખડીઓ કહીએ છીએ, તો એ પાંખડીઓ એકબીજાથી મુક્ત રહેતી હોય, છૂટી રહેતી હોય, માટે એનો ઉપવર્ગ મુક્તદલા અથવા તો આપણે એને પોલિપિટલીમાં મૂકીએ છીએ. એની શ્રેણી જે છે ઇંગ્લિશમાં એને કેલિસીફ્લોરી કહીએ અને ગુજરાતીમાં એને વજ્રપુષ્પી તરીકે ઓળખવામાં આવે. વજ્રપુષ્પી એટલા માટે કે પુષ્પના બધા ચક્રની વાત કરીએ તો સૌથી બહારનું ચક્ર જેમાં રંગે લીલા હોય એવું એક ચક્ર આપણને દેખાય છે તે એના વજ્રપત્ર તરીકે ઓળખાય. તો અહીંયા આગળ દરેક વજ્રપત્ર ભેગા મળી અને એક પ્યાલાખર રચના બનાવતું હોય તેવું જોવા મળે છે, માટે આપણે એને શ્રેણી વજ્રપુષ્પીમાં મૂકીએ છીએ. જાંબુનું કુળ જે છે એ મ્રિટેલ્સ ગોત્રમાં આવે છે. કુળ એનું મ્રિટેસી છે અને આપણે જે પ્રજાતિની વાત કરીએ છીએ તે સિઝિજિયમ ક્યુમિની અથવા તો સિઝિજિયમ જાંબુલાના છે. અને એના અન્ય સભ્યો અથવા તો એના અન્ય અંગત ભાઈ બહેનની વાત કરીએ તો એમાં સિઝિજિયમ જેવેનિકા છે, ડેન્સિફ્લોરા, સિઝિજિયમ યુનિફ્લોરા, સિઝિજિયમ સેલેનિકા, સિઝિલિયમ મેલેસન્સિસ એ બધા આવે છે. આ ઉપરાંત તમને સૌને જાણીને નવાઈ લાગશે કદાચ કે લવિંગ જે આપણે ઘરમાં વાપરીએ છીએ કઢી વગેરેના વઘારની અંદર ખૂબ સુંદર ટેસ્ટ આપે છે, તેજાના તરીકે એને વાપરીએ, તો એ સિઝિજિયમની જ એક જાતિ છે અને એનું નામ છે સિઝિજિયમ એરોમેટિકમ. હેલો હેલો, સંભળાય છે, ચાલુ રાખો. હેલો હેલો હેલો, અવાજ આવતો? હા, ફાલ્ગુની બેન આવે છે અવાજ? કોઈ પ્રોબ્લેમ? અવાજ સંભળાય છે? હા સંભળાય છે, પ્લીઝ ચાલુ રાખો. હા ચાલુ રાખો. હા ઓકે. અટકી ગયો અવાજ. કિરણ જૈન માં કદાચ. હા જી. હા હા પ્લીઝ ચાલુ રાખો. અત્યારે કોઈ જોઈન થયું હશે ને એટલે એવું થયું. કિરણ બેન જાની છે, એમનો સ્ક્રીન શેર થાય છે એટલે આ મેસેજ આવી ગયો. કોઈ કિરણ જૈન ની? હા જી, એમની સ્ક્રીન ચાલુ થઈ છે ભાઈ, તમારી સ્ક્રીન આવતી નથી એટલે. કિરણ જૈન પ્લીઝ મ્યુટ કરો તમારો વિડીયો ને ઓડિયો. યસ
हेलो हाँ जी बराबर से स्क्रीन शेयर થાય છે ओके सर बोलवा ओके हाँ जी ओके प्लीज ओके सर ओके। तो हवे आ वनस्पतिना केटलाक अगत्यना लक्षणों छे एने पण जोई लईए। तो अगाउ आपणे वात करी ए मुजब एक खूब सुंदर देखातुं मध्यम कदनुं अने सदाहरित होय एवुं वृक्ष छे। इट ग्रोज वाइल्ड एज वेल एज कल्टिवेटेड। जंगलमां कुदरती रीते मळी आवतुं पण जोवा मळे छे। तो केटलाक लोको पोताना घर आंगणे अथवा तो खेतर वगैरेमां એને ઉછેરતા પણ હોય છે। ફ્રુટિંગ સ્ટાર્ટ્સ બાય ધ એન્ડ ઓફ સમર એન્ડ કન્ટિન્યુઅસ થ્રુ અર્લી મોન્સૂન। ફળ આપવાનો સમય કેરીની સાથે સાથે એટલે લગભગ ગરમીની જ્યારે અંત હોય છે, ગ્રીષ્મ ઋતુના અંતકાળે ફળ આવવાના ચાલુ થાય છે અને વર્ષા ઋતુના પ્રારંભ સમય સુધી લગભગ એમાં ફળ આવતા જોવા મળે છે। હાઈલી પેરિશેબલ ફ્રૂટ્સ એટલે કે એના ફળ ખૂબ ઝડપથી બગડી જાય તેવા પ્રકારના છે અને એટલા માટે થઈને જ એ પાક આવે છે ત્યારે મબલખ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, પરંતુ ઝડપથી બગડી જતા હોવાના કારણે અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી વગેરે હજી ખૂબ સારી રીતે વિકસ ન થયો હોવાના કારણે આ ફળોનો ખૂબ બગાડ થાય છે। લીવ્સ ફ્રૂટ્સ બાર્ક મેડિસિનલી યુઝફુલ। એના પર્ણ એના ફૂલ સોરી એના ફળ એના બીજ એની છાલ આ બધું જ ઔષધીય રીતે ઉપયોગમાં લઈ શકાય તેવું છે। સીડ્સ શો પોલી એમ્બ્રિયોની ઓન જર્મિનેશન। હવે આ એક સ્પેશિયલ ટાઈપની ઘટના છે। લીંબુમાં જાંબુમાં આ બંને વનસ્પતિઓની અંદર અને બીજી પણ અન્ય કેટલીક વનસ્પતિઓ છે કે જેમાં આ ઘટના થતી જોવા મળે છે। પોલી એમ્બ્રિયોની એટલે ગુજરાતીમાં આપણે એને બહુભ્રૂણતા કહીએ। આનો અર્થ શું થાય? તો સામાન્ય રીતે આપણે અનુભવ એવો છે કે એક બીજ વાવીએ તો એક બીજમાંથી એક જ છોડ ઉત્પન્ન થતો હોય છે, પરંતુ અહીંયા આગળ એક બીજ વાવવાથી એક કરતા વધારે છોડ ઉત્પન્ન થાય છે। આનું કારણ શું છે? તો સામાન્ય રીતે દરેક બીજની અંદર એક બીજમાં એક જ ભ્રૂણ હોય માટે એક ભ્રૂણમાંથી જ એક છોડનો વિકાસ થતો હોય છે, પરંતુ અહીંયા એક જ બીજમાં એક કરતા વધારે ભ્રૂણ હોય છે અને એટલા માટે થઈને જ્યારે તમે એક બીજ રોપો છો છતાં પણ એમાં ત્રણ ચાર પાંચ જેટલા પણ છોડ અસ્તિત્વમાં આવી શકે છે, કારણ કે એની અંદર એક કરતા વધારે ભ્રૂણનો વિકાસ થયેલો જોવા મળે છે। તો લીંબુ જાંબુ પાઇનસ આ બધી વનસ્પતિઓની અંદર આ ઘટના જોવા મળતી હોય છે। તો એક જ બીજના વાવવાથી ચાર પાંચ છોડ પણ તમને અંકુરણ થઈને મળી શકે। હવે એનું ઓરિજિન ડિસ્ટ્રીબ્યુશન અને કયા પ્રકારના સંશોધનને એમાં અવકાશ છે એના વિશે વાત કરીએ। તો સૌપ્રથમ એના ઓરિજિનની વાત કરીએ તો જાંબુનું વૃક્ષ નું નેટિવ સ્થાન એટલે કે નું જન્મ સ્થળ જે છે એ ભારત અને પૂર્વીય પ્રદેશોને માનવામાં આવે છે। આ વનસ્પતિ ભારત ઉપરાંત થાઈલેન્ડ મડાગાસ્કર ફિલિપેન્સિસ આ બધા દેશોમાં પણ થતી જોવા મળે છે। એ ઉપરાંત જાંબુના ફળ ખૂબ સ્વાદમાં સરસ હોવાના કારણે અને સરસ મજાનું સુંદર દેખાવ વાળું વૃક્ષ હોવાના કારણે વિશ્વના અન્ય ભાગોની અંદર પણ એ ઉગાડવામાં આવે છે, ઉછેરવામાં આવે છે। ભારતની વાત કરીએ તો ભારતની અંદર સમુદ્રના તળની સપાટીથી લગભગ 1600 ફૂટની ઊંચાઈ સુધીમાં લગભગ દરેક વિસ્તારોની અંદર આ વૃક્ષ આપણને થતું જોવા મળે છે। મેથોડિકલ કલ્ટિવેશન એઝ અ લ્યુક્રેટિવ ઓર્ચર્ડ પ્લાન્ટ ઇઝ નોટ નોન। જેમ આપણે ત્યાં આંબાના ખેતરો હોય છે કે ચીકુના ખેતરો હોય છે, સફરજનના ખેતરો હોય છે, એ રીતે જાંબુના ખેતરો એમ કે આંબાવાડિયા કે ચીકુવાડિયા હોય છે એ રીતે જાંબુ વાડિયા જેવું કોઈ આખે આખું ખેતર ડેડિકેટેડલી કોઈ ઉગાડતું હોય એવું અમારા ધ્યાનમાં વિશેષ આવ્યું નથી અને એટલા માટે મને એવું લાગે છે કે આ એક જગ્યા છે કે જ્યાં આગળ કંઈક કામ કરી શકાય એવું છે।
there is a vast variation in the quality of fruits across the country. समग्र भारत देशनी अंदर ज्यां ज्यां पण जांबूना वृक्ष थाय छे तो एमां जे फळ मळे छे फळनी गुणवत्तामां खूब मोटो अंतर जोवा मळे छे. केटलीक जग्याए खूब नाना कदना फळ होय तेनी अंदर पल्प खूब ओछो होय छे, खावा माटेनो जे भाग होय खूब ओछो मळतो होय छे गर, तो केटलीक जग्याए सरस मजाना पाका सरस रसाळ मीठा मधुरा होय एवा फळ पण जोवा मळे छे जेमां पल्प सारा एवा प्रमाणमां आपणने मळी रहेतो होय छे. Development of dwarf variety with research on its agronomic is need of the day. હવે આ વનસ્પતિના આજે આપણે ખૂબ બધા ગુણગાન કરવાના છીએ, પરંતુ તેમ છતાં પણ આ વનસ્પતિ હજુ સુધી ઘણા બધા ખેડૂતોના મનને આકર્ષી શકી નથી. તેનું મુખ્ય કારણ શું છે? તો એનું કારણ છે કે એગ્રો ઇકોનોમિક્સ જે વર્કઆઉટ થવું જોઈએ તે હજુ સુધી આના માટે થયું નથી. હવે આનો અર્થ હું શું કહેવા માંગુ છું? તો કોઈ પણ ખેડૂતને જ્યારે કોઈ પાક ઉગાડવો હોય તો એ પહેલા એ પાકનો ઉગાડવાનો ખર્ચ શું આવશે, કઈ રીતે એને ઉગાડી શકાય, કઈ રીતે એનો વિકાસ થશે, વિકાસ દરમિયાન એને કેટલા વર્ષ સુધી પાકની રાહ જોવી પડશે, ઉત્પાદન કેટલા પ્રમાણમાં મળશે અને ઉત્પાદનનું માર્કેટ કેટલા પ્રમાણમાં એને મળી રહેશે, આ બધાનો જો અભ્યાસ કરવામાં ન આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એ પોતે એટલું મોટું રિસ્ક લેવા માટે તૈયાર થશે નહીં. સાથે સાથે ઘણી વખત એવું પણ થતું હોય છે કે ખૂબ ઊંચું ઝાડ હોય અને એના ઉપરથી જાંબુ પાડવાના હોય તો એ પાડવાની પદ્ધતિઓ પણ ઘણી વખત એટલી બધી વ્યવસ્થિત ડેવલપ થયેલી હોતી નથી. તો શું થાય કે તોડવા જાય, પાકા તોડવાના હોય તો સાથે કાચા પણ ખરી પડે, અથવા તો જાંબુના ફળ જેવું પાકું હોય ને નીચે ખરી પડે એટલે તરત ને તરત એના ઉપર એ મતલબ છુંદાઈ જતું હોય છે ને એના ઉપર કાંકરી વગેરે લાગી જતું હોય છે. એટલે એવા કેસીસની અંદર પણ આપણી પાસે પ્રોપર એની કલેક્શનની મેથડ, હાર્વેસ્ટિંગની મેથડ વગેરે ખાસ છે નહીં. તો આજનો આપણો જે વેબિનાર છે એ વેબિનારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે મેં અહીંયા આગળ ખાસ હાઈલાઈટ કર્યું છે, અને એ છે સ્પ્રેડિંગ નોલેજ ઓન ઇન્ક્રીઝિંગ શેલ્ફ લાઈફ એન્ડ અધર માર્કેટેબલ પ્રોડક્ટ્સ ઇઝ ધી પર્પઝ ઓફ ધીસ વેબિનાર. હવે અત્યારે વાત કરીએ તો અન્ય દેશોની અંદર ઘણા બધા ફળો થાય છે કે જે ફળ ક્યારે ભારતના માર્કેટમાં પહેલા જોવા મળતા નતા, પણ આજે તમે જોઈ શકો છો કે ભારતભરની અંદર ઘણા બધા એવા ફળો છે કે જે વિદેશથી આવ્યા છે અને આજે હવે આપણા જીવનનો એક અંગત ભાગ બની ગયા છે. સે ફોર એક્ઝામ્પલ ટોમેટોની વાત કરીએ તો ટોમેટો એ આપણે ત્યાંનું વતની નહીં હતું, અન્ય દેશોમાંથી આપણને મળ્યું છે. અને માનો કે યુએસએ જેવા કોઈ કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં એક એક ખેડૂત પાસે 100 હેક્ટર, 200 હેક્ટર, 500 હેક્ટર જેટલી મોટી મોટી જમીનો પણ હોય છે અને એની અંદર એ પોતે મબલખ એનું ઉત્પાદન કરતા હોય છે. હવે ત્યાં શું છે કે એ ટોમેટોનું ઉત્પાદન જે થાય છે એ ટમેટામાંથી કેટલાક માર્કેટની અંદર સીધા યુઝ માટે વપરાવા માટે થઈને આવી જાય છે, પરંતુ જરૂરી નથી કે જેટલું ઉત્પાદન થયું હોય ત્યારે એટ અ ટાઈમ એ દરેકે દરેક ટમેટાની ખપત બજારમાં હોય જ. તો સાથે સાથે ધ બેસ્ટ થિંગ જે સારામાં સારું એમણે કર્યું છે તે શું છે કે એમને લાંબો સમય સ્ટોર કરવા માટેની પદ્ધતિઓ અથવા તો એને અન્ય કોઈ પ્રોસેસિંગ કરીને એવા સ્વરૂપમાં ફેરવવાની પદ્ધતિઓ વિકસાવી છે કે જેથી કરીને આ બગાડ પાકનો બગાડ બિલકુલ થતો નથી અને મહત અંશે એને તમે માર્કેટ એનું ઉત્પન્ન કરી શકો છો. જેમ કે ટોમેટોની પ્યુરી બજારમાં અવેલેબલ છે, ફ્રોઝન ટોમેટો અવેલેબલ હોય છે, એવી જ રીતે ટોમેટો કેચઅપના સ્વરૂપમાં, ટોમેટો સોસ સ્વરૂપે, ચટણી સ્વરૂપે બધું મળે છે અને એ લોકો એના એટલા બધા ગુણગાન ગાયા હોય કે એ રીતે એને બજારની અંદર એને ઇન્ટ્રોડ્યુસ બી કર્યું કે આજે આપણા દરેકે દરેક લગભગ વાનગીઓ છે વાનગીઓમાં કોઈ ને કોઈ રીતે ટોમેટો સોસ પડતો હોય છે, અથવા તો આપણા અથાણા બધાને પણ રિપ્લેસ કરીને આપણે ટોમેટો સોસની સાથે જ એને હવે ખાવાનું પસંદ કરતા થઈ ગયા છીએ. સિમિલરલી સફરજનની વાત કરીએ તો આપણે ત્યાં આપણા ભારત દેશની અંદર કેરી, કેળા, ચીકુ આ બધા જ સફરજન કરતા ટેસ્ટમાં પણ ઉત્તમ છે અને પોષક તત્વોની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. પણ તેમ છતાં પણ સફરજનમાંથી એ લોકોએ, તમને ખ્યાલ હશે કે ઘણી બધી વસ્તુઓ બનાવી છે, જેમ કે સફરજનનો સરકો અવેલેબલ હોય છે, સફરજનમાંથી અલગ અલગ પ્રકારના ડ્રિંક્સ મળે છે, ઘણી બધી વસ્તુ એ લોકોએ એનામાંથી મળતી હોય એ રીતે પ્રાપ્ત કર્યું છે અને સાથે સાથે લોકો સુધી એનો પ્રચાર પ્રસાર પણ ખૂબ સારી રીતે કર્યો છે. સે ફોર એક્ઝામ્પલ એ લોકો એક વાયકા બનાવી છે કે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે, ટૂંકમાં સફરજનના પોષક તત્વો જે છે એની એટલી બધી મહત્તા દર્શાવી છે કે જો રોજ એક સફરજન ખાવાનું રાખો તો તમે
નિરોગી રહી શકશો, તંદુરસ્ત રહી શકશો, ડોક્ટરને દૂર રાખી શકશો. પરંતુ આવું ક્યાંક આપણે આ ટ્રેન ચૂકી ગયા છીએ, આપણા ફળો માટે આપણે કશું કરી શક્યા નથી, બરાબર. એવી જ રીતે વાત કરીએ, વર્ષો પહેલા કીવી આપણે ત્યાં જાણીતું નહીં હતું, પણ આજે તમને ખ્યાલ છે કીવી સોસ અને કીવીની ડિફરન્ટ ફ્લેવર્સ વાળા ઘણા બધા આપણે ત્યાં ડ્રિંક્સ વગેરે પણ આવી ગયા છે. આજે બજારમાં કીવી સારી રીતે મળે છે. ચાઇનાનું ડ્રેગન ફ્રૂટ જેને હમણાં જ કમલમ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, તો એક પ્રકારનું કેક્ટસનું ફ્રૂટ છે. આપણે ત્યાં પણ થોર પર ફિંડલા થાય છે, પરંતુ એ ફિંડલાનો ઉપયોગ કરવાનું આપણે શીખ્યા નહીં, અથવા એ ફિંડલાને કોઈ રીતે આપણે માર્કેટમાં લાવી શક્યા નથી. તો આજનો સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આવા ફળો કે જે આપણે ત્યાં થાય છે, એ ફળો જે તે સમયે મબલક ઉત્પાદન આપે છે, પરંતુ થાય છે શું, એની ઉત્તમ ગુણવત્તા હોવા છતાં, એના પોષક તત્વો ઉત્તમ પ્રકારના હોવા છતાં, શહેરીજનોમાં ઘણી વખત એની ડિમાન્ડ પણ હોવા છતાં થાય છે એવું કે શહેરીજનો સુધી આ પેરિશેબલ આઇટમ હોવાના કારણે જંગલોમાંથી કે ગામડાઓમાંથી પહોંચી શકતું નથી. એટ ધ સેમ ટાઈમ ઘણી વખત એવું પણ થાય છે કે પાક એટલા બધા વિપુલ પ્રમાણમાં આવે છે, એ વખતે બજારમાં એની એટલી ખપત હોતી નથી કે જેથી કરીને ગામડામાં કે જંગલોમાં એને કલેક્શન કરનારા જે છે એને પૂરતા પ્રમાણમાં પૈસા મળી રહે. તો શું કરી શકાય? તો આ બંને વચ્ચેની જે સંતુલા સાધવાનો પ્રયાસના ભાગરૂપે આપણે આવા દરેક ફળોમાંથી કોઈ ને કોઈ રીતે ન્યુટ્રાસ્યુટિકલી કોઈ સારી આઈટમ્સ બનાવી શકીએ, જેને તમે અન્ય કોઈ સ્વરૂપમાં ફેરવીને 12 મહિના સુધી લોકોને જરૂર હોય ત્યારે પ્રાપ્ત થઈ શકે એ માટે એવા સ્વરૂપમાં ફેરવી શકાય, માર્કેટેબલ પ્રોડક્ટ બનાવી શકાય. એ હેતુથી આ એક ફળનું અત્યારે ઉદાહરણ લઈને આપણે ચાલીએ છીએ. આવા બીજા પણ કેટલાક ફળો મારા ધ્યાનમાં છે, મારા મનમાં છે, તમારા મનમાં પણ આમાંની કેટલીક રેસિપીઝ કદાચ આવતી હશે, ધ્યાનમાં આવતી હશે. તો આ રીતે મુખ્ય ઉદ્દેશ છે કે આવા ઘણા બધા ફળોને આપણે એક પછી એક ધીરે ધીરે મેઇન માર્કેટની અંદર સ્ટ્રીમલાઇનમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એને લોકો સુધી પહોંચીએ, જેથી કરીને શહેરી લોકોને ખાવા પીવા માટે એક નવો સોર્સ પ્રાપ્ત થાય, એટ ધ સેમ ટાઈમ આમાંથી કંઈક આવકનું સાધન પણ ઉભું થઈ શકે, એવો કરવાનો આપણો એક નમ્ર પ્રયાસ છે. જાંબુની બીજી એક વિશેષતા એ છે કે એ એટલો બધો સ્ટડી પ્લાન્ટ છે કે ગમે તેવી ભૌગોલિક પરિસ્થિતિની અંદર પણ લાંબો સમય સુધી પોતાનું અસ્તિત્વ એ સહેલાઈથી ટકાવી શકે છે. એ તમને કાદવ કીચડવાળા પાણીની જે જગ્યા હોય એમાં પણ સારી રીતે ઉગતું જોવા મળશે, તો સૂકા પ્રદેશોની અંદર પણ એ ખૂબ સારી રીતે ટકી રહેતું હોય એવું આ એક વૃક્ષ છે. હવે એના ફળની વાત કરીએ તો એના ફળના પોષક તત્વો જે છે એ અહીંયા બતાવવામાં આવ્યા છે. એમાં લગભગ 25% જેટલો ખાઈ શકાય તેવો ભાગ છે. જાંબુની અંદર આપણને ખ્યાલ છે મધ્યમાં એક મોટો ઠળિયો છે, અને સારા સમાચાર એ છે કે 75% ભાગ ભલે ખાઈ શકાય એવો નથી, પણ ઔષધીય રીતે ઉપયોગમાં તો લઈ જ શકાય એવા પ્રકારનો એ ભાગ છે. તો એમ તમે જોવા જાઓ તો જાંબુનું આખું ફળ જ આપણા માટે ખૂબ ઉપયોગી છે. એમાં ભેજનું પ્રમાણ 81% જેવું છે. પ્રોટીન, ફેટ, મિનરલ મેટર્સ એ પણ ઘણું સારું છે. પણ મારે જે એક અગત્યની વાત પર ધ્યાન લઈ જવું છે તે છે એમાં રહેલા ટેનિન દ્રવ્યો. ટેનિન દ્રવ્યો એમાં ખૂબ સારા પ્રમાણમાં રહેલા છે. ટેનિન એક વિશિષ્ટ પ્રકારનું ફિનોલિક દ્રવ્ય છે, કેમિસ્ટ્રીની ભાષામાં કહીએ તો એ ફિનોલિક દ્રવ્ય છે. અને એનું મુખ્ય કાર્ય જે છે તે છે કે એ તુરો રસ પ્રદાન કરનારું છે, અને તુરો રસ એ સેકન્ડરી ઇન્ફેક્શન્સ ને દૂર રાખનારું, એટલે કે બેક્ટેરિયા જયારે આપણા શરીર પર હલ્લો મચાવે ત્યારે ટેનિન કોઈને કોઈ રીતે જો વાપરવામાં આવતું હોય તો એ બેક્ટેરિયાના હલ્લાથી આપણને બચાવી શકે છે. શું કામ? કારણ કે એની એક એસ્ટ્રિંજન્ટ પ્રિન્સિપલ છે. એસ્ટ્રિંજન્ટ પ્રિન્સિપલ એટલે શું? સંકોચન. એ જે આપણા મોઢાના ગાલના ને એના બધા જે કોષો છે, જે પાતળું આવરણ હોય, જીભ ઉપર જે પાતળું આવરણ છે, તો એની અંદર આ ટેનિનના કોષો જે છે, સોરી ટેનિન સેલ્સ જે છે એ પોતે આવતા જતા હોય છે. જેમ જેમ તમે જાંબુ ખાતા જાઓ છો એમ એ ટેનિનની પરત આપણી જીભ પર વધતી જાય છે, અને લગભગ 12-15 જેટલા જાંબુ ખાઈ લીધા પછી આપણે વધુ જાંબુ ખાઈ શકતા નથી, કારણ કે એ ટેનિનની પરતે આખા એ મોઢાને આપણા જીભને કવર કરી દીધી હોય, અને પછી એનાથી વધારે આપણે ટેસ્ટ એનો લઈ શકતા નથી, એટલે આપણે જાણે ઉપચાઈ ગયા હોય એવું આપણને ફિલિંગ લાગે છે. પરંતુ ટેનિન જે છે એ ખૂબ જરૂરી એટલા માટે છે કે એ તુરો રસ ધરાવે છે. આપણે ત્યાં જુદા જુદા પ્રકારના દાંતણ કરવાની પદ્ધતિ છે, અને એ દાંતણ કરવાની પદ્ધતિઓમાં જે કોઈ વનસ્પતિઓને સામાન્ય રીતે દર્શાવવામાં આવી છે તો એ બધાની અંદર કાં તો એ તુરો રસ ધરાવનારી હોય છે,
અથવા તો કડવો રસ ધરાવનારી હોય છે. આપણા ગિરનારી મંડળના મિતલિયા સાહેબ છે, એમણે દાંતણ પર ખૂબ સારા લેખ લખ્યા છે. દરેકે દરેક વનસ્પતિ જે દાંતણ માટે ઉપયોગી હોય એ દરેક વનસ્પતિનું શું મહત્વ છે, કયા દાંતણથી કેવા પ્રકારના ફાયદા થાય છે એ પણ એમણે ખૂબ સારી રીતે લેખમાં સમજાવ્યું હતું. તો જેમ કે આપણે બાવળનું દાંતણ કરીએ છીએ બરાબર, તો એ બધાની અંદર શું થાય છે કે જયારે તમે ખૂબ ચાવો છો એટલે તુરો રસ આખા મોઢામાં ફેલાય છે. ફેલાય છે એટલે એ એક પ્રકારના પ્રોટીનને બાઇન્ડ કરનારું છે, અને જયારે બેક્ટેરિયા વગેરે આપણા ઉપર અટેક કરે ત્યારે બેક્ટેરિયાને પોતાને જે કોઈ આપણા મોઢાની અંદરથી વસ્તુઓ સોર્સિસ પ્રાપ્ત થાય કે જેને ફૂડ તરીકે વાપરતા હોય તેને વાપરવા માટે થઈને કેટલાક ખાસ પ્રકારના ઉત્સેચકોનો સ્ત્રાવ કરવો પડે, અને આ ઉત્સેચકો એટલે ખરેખર પ્રોટીન છે. અને મેં કીધું એમ આ તુરો સ્વભાવ પ્રોટીનને બાંધી લે છે, માટે એ પ્રોટીનને ઉત્સેચકોને પોતે રોકી રાખે છે, એને વાપરવા દઈ શકતા નથી, વાપરવા દેતા નથી, અને માટે બેક્ટેરિયા વગેરે પોતાનું પ્રજનન જે છે એ બધું આગળ કરી શકતા નથી, અને એ રીતે એનાથી આપણને બચાવી શકે છે. એમાં કાર્બોહાઇડ્રેટ પણ ખૂબ સારા પ્રમાણમાં છે, સરસ મજાનો ટેસ્ટ છે, કેલોરીફિક વેલ્યુ એની ઓછી છે, એટલે ટૂંકમાં વધારે ખાવાથી એ વજન વધારતું નથી. એમાં ફોસ્ફરસ, આયર્ન, કેલ્શિયમ જેવા પણ અગત્યના મિનરલ્સ છે, અને વિટામિન બી ના સોર્સ કહી શકાય તેવા નિકોટિનિક એસિડ છે, થાઇમિન, રિબોફ્લેવિન, નિયાસિન, ફોલિક એસિડ. જો ફોલિક એસિડ પણ 3 mg/100 g, મતલબ બહુ સારા પ્રમાણમાં મળી રહે છે. અને અગત્યનું છેલ્લે એક મેં બતાવ્યું છે તે છે એસ્કોર્બિક એસિડ, જેને આપણે વિટામિન સી તરીકે ઓળખીએ છીએ. તો વિટામિન સી પણ ખૂબ સારા પ્રમાણમાં આમાંથી મળી રહે છે, અને વિટામિન સી એ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થનારું હોય છે. કોઈ પણ પ્રકારની એલર્જી થાય એટલે કે આપણું રોગ પ્રતિકારક શક્તિ જરા ઓછી પડતી હોય તો એ વખતે વિટામિન સી લેવાનું જો રાખવામાં આવે સાઇટ્રસ ફ્રૂટ્સ બરાબર, લીંબુ છે, સંતરા છે, મોસંબી, નારંગી, આ બધામાં એસ્કોર્બિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. ઉપરાંત જાંબુમાં ગેલિક એસિડ પણ સારા પ્રમાણમાં છે, આમળાની અંદર ગેલિક એસિડ છે, એ જ રીતે જાંબુમાં પણ ગેલિક એસિડ છે, અને એ ફ્રી રેડિકલ સ્કેવેન્જિંગ એક્ટિવિટી ધરાવે છે અથવા તો એન્ટીઓક્સિડન્ટ છે, એટલે કે સદા યુવાન રાખી શકે તેવું ગુણ ધરાવનારું છે. તો એ પણ આપણને આમાં જોવા મળે છે. તમને બધાને ખ્યાલ જ હશે કોરોના વાયરસનું સંક્રમણ જ્યારે પીક પર હતું ત્યારે ખાસ ખાટા ફળો ખાવાની સલાહ આપવામાં આવતી હતી, તો એનું મુખ્ય કારણ છે આ ખાટા ફળોની અંદર આવેલું એસ્કોર્બિક એસિડ. તો જાંબુમાં પણ એસ્કોર્બિક એસિડનું સારું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, એટલે એ રીતે જાંબુ પણ ગુણવત્તાની દ્રષ્ટિએ, પોષણની દ્રષ્ટિએ ખૂબ સારા માનવાય છે. હવે એના કેટલાક ઔષધીય ઉપયોગોની વાત કરીએ. તો આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ પણ વનસ્પતિની જ્યારે લોકો વાત કરતા હોય છે ત્યારે એના ઔષધીય ઉપયોગો દર્શાવતી વખતે મુખ્યત્વે એ રસ, ગુણ, વીર્ય, વિપાક અને પ્રભાવની વાત કરે છે. તો જાંબુનો રસ એ એસ્ટ્રિંજન્ટ પ્રકારનો, એટલે કે તુરો હોય એવો છે, સ્વીટ એટલે કે મધુર છે. તો આપણને ખ્યાલ છે એ તુરો ને મધુર સ્વાદ વાળું ફળ છે. એનો ગુણ શું છે, તો કે કફ અને પિત્તને દૂર કરનારું છે. એનું વીર્ય એ શીત વીર્ય છે, અને વિપાક એટલે કે શરીરમાં પચ્યા પછી જે અસર ઉદ્ભવે છે એ મધુર પ્રકારની છે. કેટલાક શાસ્ત્રોક્ત ઉપયોગોની વાત કરીએ જે અગાઉના આપણા આયુર્વેદાચાર્યો થઈ ગયા છે એમના દ્વારા જે કેટલાક ઉપયોગો જાંબુના દર્શાવાયા છે એની વાત કરીએ, તો સૌ પ્રથમ ચરક જણાવે છે કે કોઈ પણ પ્રકારનો ઘા પડ્યો હોય ત્યારે જાંબુના પાન જે છે એ પાનનો ઝીણો પાવડર તમે એ ચાંદી પર અથવા તો ઘા પડ્યો હોય એના ઉપર જ્યારે નાખો છો તો એ ઝડપથી ઘા રૂજવવાની ક્રિયાને ઝડપી બનાવે છે અને સેકન્ડરી ઇન્ફેક્શન લાગવા દેતું નથી. અગાઉ અહીંયા પણ સેમ કારણ છે, જેમ જાંબુના ફળમાં વાત કરી કે તુરો સ્વભાવનો છે એવી જ રીતે જાંબુના પર્ણ જે છે તે પણ તુરો ટેનિન જે છે ધરાવતું હોય છે, અને એટલા માટે સેકન્ડરી હિલિંગને ફટાફટ બનાવી શકે છે. પછી પિત્ત દ્વારા થતી ઉલટી હોય તો એ વખતે જાંબુ અને આંબાના
તરુણ પાન જે છે એ બંનેને સાથે લેવાના છે અને એનો ઉકાળો બનાવી અને પીવાનો અને એનાથી એમાં થોડું મધ ઉમેરી દઈએ તો એનાથી પિત્તથી થતી ઉલટીઓથી રાહત મળે છે. સુશ્રુત જે આપણા સર્જન રહી ચુક્યા છે તેઓ જણાવે છે કે જ્યારે નાના બાળકોને દાંત આવતા હોય ત્યારે ઘણી વખત આ તકલીફ જોવા મળે છે કે એમની આંખો સૂજી જાય છે, આંખમાં ચીપડા બાજતા હોય તેવું થઈ જાય છે, આંખ સવારે ઉઠે ત્યારે બાળકની ચોંટી જતી હોય છે. તો એવા સમયની અંદર જે આના કુમળા પાન હોય એ કુમળા પાનનું ડિકોક્શન તૈયાર કરવામાં આવે અને સ્વચ્છ મલમલનું કપડું લઈ અથવા તો ચોખ્ખું રૂ લઈ અને એ રૂને આ ડિકોક્શનની અંદર બોળવામાં આવે અને ઠંડુ થઈ ગયા પછી અને પછી એનાથી ધીરે ધીરે એની આંખને જો સાફ કરવામાં આવે તો એની અંદર રાહત થાય છે. એવી જ રીતે લોહીવા થયો હોય, કોઈ રીતે લોહી પડતું હોય તો એ વખતે 10 ગ્રામ જાંબુની છાલનો પાવડર એને 100 ગ્રામ પાણીમાં બોળી રાખવાનો અને પછીથી એમાં થોડું મધ ઉમેરીને જો પીવામાં આવે તો એનાથી લોહીવા અટકે છે. સોડલ આપણે ત્યાં ગુજરાતમાં થઈ ચુક્યા એ વૈદ્યાચાર્ય જે છે તે પોતે જણાવે છે કે કાનના રોગ હોય એટલે કે કાનમાંથી પરુ ઝરપતું હોય, કાનમાં રસી થયા હોય તો એ વખતે ફ્રેશ જાંબુનો રસ અથવા અને એની સાથે જાંબુના પાનનો રસ કાઢી અને એને કાનમાં ટીપા નાખતા હોય એ રીતે નાખવાથી કાનમાંથી વહેતું પરુ બંધ થાય છે. એ જ રીતે સ્ત્રીઓમાં પ્રદરની તકલીફ જ્યારે થાય અથવા તો જેને ધાત જવી એવું કહીએ છીએ અથવા તો સફેદ પાણી પડવાની જે સમસ્યા છે તો એની અંદર જાંબુના મૂળને ચોખાના ધોવરાવણની સાથે ઘસી અને એનો જે ઘસારો તૈયાર થાય એમાંથી 20 ml જેટલું જો પીવા આપવામાં આવે તો શ્વેત પ્રદરની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે સાથે પાંડુરોગની સમસ્યા એટલે કે લોહીમાં હિમોગ્લોબિનની જે ઉણપ હોય છે એનાથી પણ બચી શકાય છે. ચક્રદત્ત જણાવે છે કે નાના બાળકોની અંદર જ્યારે મરડાની તકલીફ થાય ત્યારે જાંબુની છાલ એ બકરીના દૂધની સાથે ઘસીને આપવામાં આવે તો એનાથી એમાં રાહત થાય છે અને સાથે સાથે મળની સાથે સાથે જો લોહી પડતું હોય તો એ વખતે જાંબુની છાલનો પાવડર દૂધ અને મધ સાથે દિવસમાં 3 વખત આપવામાં આવે તો એ લોહીવા બંધ થાય છે. પંડિત ઇન્દ્રજી જણાવે છે કે જાંબુનો ફ્રેશ જ્યુસ કાઢી અને એની અંદર દરિયાઈ મીઠું ખપતા પ્રમાણમાં નાખવામાં આવે અને પછી એ લિક્વિડને એક બોટલ ભરીને રહેવા દેવાનું અને એમાંથી જ્યારે જ્યારે પણ લીવરને લગતી કોઈ તકલીફ હોય, યકૃતને હોજરીને લગતી કોઈ તકલીફ હોય તો એ વખતે જો લગભગ 10 ml જેટલું પીવડાવવામાં આવે તો કમળો અને લીવરના અન્ય રોગો હોય તો એમાં દર્દીને ઘણી રાહત થાય છે. મુંબઈના એક પ્રખ્યાત સર્જન છે DN પારેખ, તો એમણે પોતાના અનુભવમાં જણાવ્યું છે કે જાંબુના બીજનો પાવડર એ દિવસમાં 2 વખત જો કોઈ ડાયાબિટીસના પેશન્ટને આપવામાં આવે છે તો ખૂબ સારા પરિણામો એમાં મળે છે. સાથે સાથે પેનક્રિયાટિસ થયું હોય તો એટલે કે સ્વાદુપિંડને લગતી કોઈ બીમારીઓ હોય તો એની અંદર પણ એ ખૂબ ઉત્તમ પરિણામો એમણે મેળવ્યા છે. બીજા કેટલાક એના ઔષધીય ઉપયોગો જોઈએ તો એ ડાયજેશન ઇમ્પ્રુવ કરનારું છે, આ ખૂબ અગત્યનું લક્ષણ છે એનું. જાંબુ પાચન માટે શ્રેષ્ઠ છે. ડાયરિયા થયા હોય તો એને એટલે કે ચાડાની તકલીફને દૂર કરનારું છે. મૂત્રલ ગુણ ધરાવનારું છે અને જ્યારે મોઢામાં ચાંદા પડ્યા હોય અથવા તો પેઢામાં અન્ય પ્રકારના કોઈ રોગ ઉત્પન્ન થયા હોય તો એ વખતે એની છાલનો ઉકાળો કરી અને ધમાસાની સાથે ઉમેરી અને જો એ ઉકાળાથી કોગળા કરવામાં આવે તો એની અંદર ઘણી રાહત આપનારા છે. એવી જ રીતે કોઈ પણ પ્રકારનો ઘા લાગ્યો હોય અને એ ઘાની અંદર જો રસી પરું એવું જણાય તો એ વખતે જાંબુના પાનની પોલટીસ બનાવીને મૂકવામાં આવે તો એ સેકન્ડરી ઇન્ફેક્શનને આપણે રોકી શકીએ છીએ. પછી સ્તનપાન કરાવતી માતા જે છે એને ઘણી વખત બાળક સ્તનપાન કરતું હોય તેનાથી ઇન્જરી થવાની શક્યતાઓ રહે છે અથવા તો ઘણી વખત વધુ પડતું ધાવણ આવતું હોય ત્યારે પણ સ્તનની અંદર સોજો આવી જતો હોય છે તો એ વખતે જાંબુની છાલ, બોરડી, દારૂ હળદર, હળદર, સરસવ, પછી પહાડવેલ, આપણા આમળા, બેહડા, હરડા, આદુ, લોંગ પેપર એટલે કે જેને આપણે લીંડી પીપર તરીકે ઓળખીએ છીએ, કાળા મરી અને મોરવેલ, આ બધી જ વસ્તુઓ સપ્રમાણમાં ભેળવી એનો પાવડર કરી અને એનો જો લેપ લગાડવામાં આવે
તો એમાં રાહત આપી શકે છે. એ ઉપરાંત અન્ય કેટલાક જાંબુના ઉપયોગ અહીંયા આગળ બતાવ્યા છે, એના ડિટેલમાં અત્યારે આપણે જતા નથી, પણ અગત્યનું જે છે પોઈન્ટ પર હવે આવી જઈએ તો એ છે કે જાંબુમાંથી ઘણી બધી માર્કેટેબલ પ્રોડક્ટ ઓલરેડી બજારમાં અવેલેબલ પણ છે, જે સારા એક સમાચાર છે. એમાંની કેટલીક ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ છે, જેમ કે જંબાસૌની વાત કરીએ તો જાંબુમાંથી બનાવેલો આસવ તો પાચન માટે શ્રેષ્ઠ છે. પાચનને લગતા કોઈ પણ પ્રકારના રોગો અને સમસ્યાઓ ઉભી થઈ હોય તો જંબાસૌનું સેવન કરવાથી એમાં આપણને ફાયદો થાય છે. બીજું, હિમાલયા કંપની તરફથી ડાયાગાર્ડ કરીને કેપ્સ્યુલ્સ લોન્ચ કરવામાં આવી છે. એ જાંબુના જે બીજ છે એ બીજના પાવડરને ડાયાબિટીસ પર વાપરવામાં આવે છે. એવી જ રીતે તમે બાજુમાં જોઈ શકો છો જાંબુમાંથી બનાવેલી ટેબ્લેટ્સ પણ અવેલેબલ છે બજારમાં. તો જાંબુના ઠળિયાનો પાવડર પણ તમે બજારમાં સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો. એવી જ રીતે જાંબુનું જ્યુસ અહીંયા બાજુમાં જોઈ શકો છો, જાંબુની કેપ્સ્યુલ્સ, અને હોમિયોપેથીની અંદર પણ જાંબુમાંથી બનાવેલું મધર ટિંકચર, જાંબુના ડ્રોપ્સ જે છે એ મળી રહેતું હોય છે. પરંતુ આ જાંબુના ફળને વધુ લોકભોગ્ય બનાવવા માટે જે કરવાની જરૂર છે તે મને અહીંયા લાગે છે કે કોઈને કોઈ રીતે એમાંથી, કારણ કે જાંબુની પાસે સરસ મજાનો એનો પોતાનો ટેસ્ટ છે, એને સરસ મજાનો રંગ છે, તો કંઈક ખાઈ શકાય એવી અન્ય આઈટમ્સ બનાવવામાં આવે તો વધુ સારું. ઓલરેડી માર્કેટની અંદર જાંબુની ચિપ્સ, જાંબુનો આઈસ્ક્રીમ, પછી અહીંયા નેક્સ્ટ તમે જોઈ શકો છો જાંબુની જેલી છે, અહીંયા જાંબુનો જામ બતાવ્યો છે, અને જાંબુનું શરબત, આ બધી જ વસ્તુઓ માર્કેટમાં મળી રહે છે. પરંતુ હજુ પણ એ ઘણા બધા પ્રોડ્યુસર્સને, ઉત્પાદકોને હજુ આકર્ષતું નથી. તો એના માટે મારે ખાસ એ નિવેદન કરવાનું રહે કે જાંબુ ઔષધિ રીતે પણ ખરેખર ખૂબ ઉપયોગી છે અને પોષણની દ્રષ્ટિએ પણ ખૂબ સારું ફળ છે, અને મબલખ ઉત્પાદન એનું આપણને જોવા મળે છે. તો આ બધા પ્રોડક્ટ્સ જે છે તે બનાવી શકાય તેવા છે. અને અત્યારે આપણે કેટલીક એવી રેસિપીની વાત કરવી છે કે જે આપણે પર્સનલી ઘરે બનાવી શકીએ છીએ અને ઘરે આપણે એને વાપરી પણ શકીએ છીએ, અને ભવિષ્યમાં જો કોઈને રસ હોય તો આ દરેક પ્રોડક્ટ્સનું તમે ઉત્પાદન કરીને એને બજારની અંદર વેચી પણ શકો છો. તો કઈ કઈ પ્રિપરેશન્સ બનાવી શકાય? તો સૌથી પહેલા આપણે અગાઉ જોઈ ગયા મુજબ આઈસ્ક્રીમ બનાવી શકાય, ચિપ્સ બનાવી શકાય. આઈસ્ક્રીમ કઈ રીતે બનાવીશું તે આપણે આગળ જોઈએ છીએ. ચિપ્સ મેં તમને હમણાં ઉપર બતાવ્યું એ મુજબ, જેમ કેરીમાંથી આમ પાપડ બનાવવામાં આવે છે એ રીતે જાંબુની ચિપ્સ પણ સૂકવીને બનાવી શકાય છે. અને એના માટે શું કરવું પડશે કે લગભગ આશરે 1 કિલો જેટલો પલ્પ હોય તો એમાં 700 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવી, થોડા પ્રમાણમાં સોડિયમ બેન્ઝોઇટ ઉમેરવાનું હોય છે, અને એને ગેસ પર ગરમ કરવા મૂકવાનું. ઘટ્ટ થવા લાગે, પાણીનો ભાગ બળી જાય, પછી એ ઘટ્ટ મિશ્રણને થાળીઓની અંદર પાથરી દેવાનું અને એને સૂકવી દેવાનું, અને પછી એની ચિપ્સ બનાવીને સ્ટોર કરીને તમે લાંબો સમય સુધી વાપરી શકો છો. એવી જ રીતે એમાંથી શરબત બનાવી શકાય છે, આસવ બનાવી શકાય છે, માર્મલેડ એટલે કે જામ અને જેલી જેવા પણ દ્રવ્યો બનાવી શકાય છે. ક્ષાર રસ ઔષધીય રીતે પણ ખૂબ સરસ છે અને ટેસ્ટમાં પણ સારું લાગે છે, એ રીતની એક પ્રિપરેશન છે. આ બધું બનાવવા ઉપરાંત જાંબુનો પલ્પ દૂર કર્યા પછી એના જે બીજ વધે છે એ બીજને તમે પાવડર કરીને સિમ્પલી બરણીમાં ભરીને રાખી શકો છો, તો એ પણ તમે ડાયાબિટીસ વગેરે રોગોમાં વાપરી શકો છો. અને એવી જ રીતે જેમ શેરડીમાંથી સરકો બનાવાય છે, સફરજનમાંથી સરકો બનાવાય છે, તો જાંબુમાંથી પણ સરકો બનાવી શકાય છે કે જે અલગ અલગ રીતે ઉપયોગમાં આવી શકે તેવું છે. તો સૌથી પહેલા ક્ષાર રસ કઈ રીતે બનાવાય એની વાત કરીએ. તો ક્ષાર રસ બનાવવા માટે જાંબુને એક મોટા વાસણમાં પાણી લઈને ધોઈ નાખવાના, પછી એને ચોખ્ખા કપડાથી લૂછી લેવાના છે, અને પછી એમાંથી જાંબુ લઈ એક વાસણમાં હાથથી એને મસળી લેવાના છે, અને બધો પલ્પ એનો છૂટો પડી જાય પછી ચાળણીમાં નાખી અને એને ગાળી લેવાના છે, જેથી કરીને બીજ છૂટા થઈ જશે અને પલ્પ એનો અલગ પડી જશે. પછી એની અંદર જે પલ્પ મળે છે એ પલ્પને હવે આપણે એક નાયલોન કપડામાં લઈ લઈએ, એનો પોટલી બનાવી અને એને હાથથી દબાવીને એનો રસ આપણે કાઢી લેવાનો છે. લગભગ જે રસ તૈયાર થાય એમાં એનાથી થોડા ઓછા પ્રમાણમાં મીઠું
આપણે ઉમેરતા જવાનું છે, એને સતત હલાવતા જવાનું છે. જેટલો રસ હશે એટલા પ્રમાણમાં મીઠું એની અંદર ભળી શકશે અને એ રીતે એનું એક ખારું દ્રાવણ તૈયાર કરવાનું છે. અને એ દ્રાવણની અંદર આપણે મીઠું પુષ્કળ પ્રમાણમાં નાખ્યું છે, માટે આ દ્રાવણ ક્યારે બગડશે નહીં. મીઠું અહીંયા પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે. અને કાચની એક બોટલમાં એને ભરીને રાખી મૂકવાનું છે. અને આ રીતે તૈયાર થયેલો જે રસ છે એને ક્ષાર રસ કહીશું. ક્ષાર એટલા માટે કે અહીંયા મીઠું આપણે વાપરીએ છીએ. અને જ્યારે પણ પાચનને લગતી કોઈ પણ પ્રકારની તકલીફો થાય ત્યારે એમાંથી તમે જમ્યા પહેલા અથવા તો જમ્યા બાદ અડધી અડધી ચમચી એક કપ જેટલું પાણી એમાં ઉમેરી અને પીવાથી પાચનની ક્રિયા સારી થાય છે. સાથે સાથે મીઠું વધારે પ્રમાણમાં આપણે અહીંયા વાપરીએ છીએ, શક્ય હોય ત્યાં સુધી વડાગ્રુ અથવા તો ગાંગડા મીઠું વાપરીશું, જેથી કરીને જરૂરી તમામ મિનરલ્સ એમાંથી મળી રહે છે, ઇન્કલુડિંગ આયોડિન. અને આયોડિન વધારે પ્રમાણમાં હોવાના કારણે ગોઈટર જેવી તકલીફ જે છે એને પણ અહીંયાથી દૂર રાખી શકાય છે. નેક્સ્ટ પ્રિપરેશન, જાંબુનો જામ. બહુ જ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે, દેખાવમાં પણ ખૂબ સુંદર થાય છે. અને સારામાં સારી વસ્તુ એ છે કે અહીંયા આગળ ના તો તમારે ઉપરથી કોઈ આર્ટિફિશિયલ કલર એડ કરવાની જરૂર છે કે ના તો કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર એડ કરવાની જરૂર છે. તો અહીંયા જામ બનાવવા માટે શું કરવાનું છે કે જાંબુનો પલ્પ આપણે અગાઉ જોયો એ પ્રમાણે દૂર કરી લીધા પછી, તૈયાર કરી લીધા પછી, 1 કિલો પલ્પ હોય તો લગભગ એની અંદર 700-800 ગ્રામ જેટલી ખાંડ ઉમેરવાની છે. સાથે સાથે જો ગમતી હોય તો પલાળેલી કાળી દ્રાક્ષ પણ અહીંયા એડ કરી શકાય. તો એને પણ ખાંડ અને પલ્પની સાથે મિક્સ કરી અને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકી દેવાનું. થોડું ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવાનું અને પછી એમાં લગભગ 1 ચમચી જેટલા લીંબુના ફૂલ અને ચાઇના ગ્રાસ. ચાઇના ગ્રાસ એટલે એ બજારમાં તમને મળી રહેતું હોય છે, એક ખાસ પ્રકારની લીલ છે, એ લીલમાંથી અગર અગર તરીકે એ પ્રોડક્ટને મેળવવામાં આવે છે. જામ અને જેલીની બનાવટમાં ચાઇના ગ્રાસ ખાસ ઉમેરવાનું હોય છે. તે ચાઇના ગ્રાસને નાના નાના પીસીસ કરી અને ગરમ હોય ત્યારે જ ઉમેરી દઈએ એટલે, અને પછી હલાવી દેવાનું એટલે જ્યારે ઠંડુ પડશે ત્યારે પછી એમાં પ્રિઝર્વેટિવ તરીકે સોડિયમ બેન્ઝોએટ એડ કરીએ અને કાચની બોટલમાં આપણે એને રાખી દઈશું. તો આ જાંબુનો જામ તૈયાર થાય છે. આ જામ તમે રોટલી ઉપર કે બ્રેડ ઉપર કેવી રીતે જેમ અન્ય જામને આપણે વાપરીએ છીએ પ્રમાણે વાપરી શકીએ છીએ. અને આની પણ ખાસિયત છે કે એ પાચન શક્તિને વધારે છે, ભૂખને ઉઘાડનારું છે અને જમવા પ્રત્યે રુચિ વધારે એવું છે, એટલે કે લીવરના ફંક્શનને વધુ ઇમ્પ્રુવ કરી શકે છે. ત્રીજું છે જાંબુનું શરબત. તો જાંબુનો પલ્પ એકત્રિત કરવાનો, પછી એને એક કપડાની અંદર નાખી અને દબાવીને એનો રસ તૈયાર કરી લઈશું. નીચોવીને આપણે એનો રસ બનાવીએ અને એની અંદર લગભગ 1 કિલો જેટલો રસ તૈયાર થાય, 1 લિટર જેટલો રસ તૈયાર થાય તો એમાં 700 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીને સતત એને હલાવતા રહેવાનું છે, ગરમ કરવા મૂકવાનું છે અને પછી ઠંડુ પડે ત્યારે એને બોટલમાં ભરી રાખવાનું છે. જ્યારે પણ શરબત બનાવીને પીવું હોય ત્યારે એમાંથી લગભગ 2 ચમચી જેટલું સિરપ લઈ અને ઉપર પાણી ઉમેરવાનું છે. સાથે એમાં જીરું પાવડર, મીઠું, સંચળ કંઈ પણ નાખી શકાય છે. એનાથી સ્વાદ પણ સુધરે છે અને સાથે સાથે એના ઔષધીય ગુણો પણ વધારી શકાય છે. એ જ રીતે આ જાંબુનો જે રસ હોય એ રસને જો આયુર્વેદની અંદર જે રીતે આથવણની પદ્ધતિ બતાવી છે એ પ્રમાણે આથવણ કર્યું હોય તેમાંથી આસો તૈયાર થાય છે. અને એ આસો પણ પાચન ક્રિયાને વધારનારું છે, મંદાગ્નિ હોય તો એમાં સુધાર લાવનારું છે. ઘણી વખત હાડમાં તાવ રહે છે એવું કહેવામાં આવે, અથવા તો જીર્ણ જ્વર જેને કહીએ છીએ, તો એની અંદર શું થાય છે કે મોઢું બગડી જાય છે, સ્વાદ જતો રહે છે. તો એ વખતે જાંબુનું શરબત પીવામાં આપવામાં આવે તો સ્વાદ પાછો સુધરે છે અને રુચિ પણ વધારનારું થાય છે. એ ઉપરાંત અગાઉ ગ્રામ ભારતી સૃષ્ટિ ખાતે જ્યારે અમે આ જાંબુની દરેક રેસિપીઝ કેવી રીતે બનાવવાનું એનું ડેમોન્સ્ટ્રેશન કરતા હતા, એ વખતે ત્યાં આગળ એક નીલાંજનાબેન શુક્લ કરીને ભુજ કચ્છથી પધાર્યા હતા અને એમણે પોતાના તરફથી આ જાંબુની બરફી અથવા તો હલવો બનાવવાની પદ્ધતિ જે છે તે શેર કરી હતી. ગ્રામ ભારતીમાં હેમાબેન પટેલ કરીને એક છે, એમણે આ રેસિપીનું સંકલન કરીને આપણને મોકલી આપી છે. તો એમના અનુસાર
સાબુદાણા અહીંયા ઉમેરવામાં આવે છે અને એને 5-7 કલાક ધોઈને પાણીમાં પલાળી રાખવાના. એ પછી જાંબુનો પલ્પ આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે તૈયાર કરી દેવાનો છે અને સાબુદાણા જે છે એને વ્યવસ્થિત ઉકાળવાના છે. જ્યારે સાબુદાણા બરાબર ખદખદી જાય અને ઓગળી જાય એટલે એની અંદર ખાંડ ઉમેરવાની અને સાથે સાથે પલ્પ એમાં ઉમેરવાનો છે. ગેસ બંધ કરી અને હલાવીને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી એમાં મીઠું, સંચળ, જીરું જે કંઈ તમને ગમતું હોય એ પ્રમાણે સ્વાદ અનુસાર તમે ઉમેરી શકો છો. અને આ મિશ્રણને થાળીની અંદર સુખડીમાં એમાં આપણે જે રીતે એને ઠારતા હોઈએ છીએ એ રીતે ઠારી દેવાનું છે અને ટુકડા કરીને ડબ્બામાં ભરીને તમે ફ્રીઝમાં રાખી શકો છો. તો મુંબઈની અંદર જે પેલો જેલી હલવો મળે છે, રબર હલવો અથવા જેલી હલવા તરીકે જે મળે છે, તો એવું જ કંઈક આ પણ બને છે અને દેખાવમાં ખૂબ સુંદર હોય છે, ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ આઈટમ છે. તો આ રીતે ઘણી બધી વસ્તુઓ જામુમાંથી આપણે બનાવી શકીએ એમ છીએ અને ઘણા બધા ફળ આપણી પાસે એવા છે કે જે ફળનો યોગ્ય ઉપયોગ જો કરવામાં આવે તો આપણે આપણા પોષક તત્વોની ઉણપ જે છે એને પણ દૂર કરી શકીએ એમ છીએ. એટ ધ સેમ ટાઈમ ખાવાનું જે વૈભવ્ય છે આપણી પાસે એ વૈભવ્યનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકીએ એમ છીએ. તો આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે જો કઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્ન પણ આપણે ચર્ચામાં લઈ શકીએ એમ છીએ. ખૂબ આભાર અલ્કુનીબેન, જાંબુ વિશે સરસ પ્રેઝન્ટેશન આપી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર.